ઇંડા લેવા છે શું કરશે એનું હોટલે હું તમને અમારી હોટલ બતાડીશ કે અમારી હોટલ કેવી છે. આજે મને મારું વેકેશન છે તો પણ એ લોકો મને બોલાવ્યો છે કારણ કે થોડુંક પ્રેઝન્ટેશન ને એવું બધું કિચનમાં નવી આઈટમ્સ ની નવું થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ બધું એડ કર્યું છે તો મને કે આવજે જોવા બસ ખાલી આંટો મારવા. તો હું તમને ચાલો હું તમને બતાડીશ અમારી હોટલ બતાડીશ અને ત્યાંનું આજે દિવસનું વાતાવરણ બતાડીશ તમને. સારું ચાલો મળીએ હોટલમાં. તો પછી અમે સવાર સવારમાં જાગ્યા હતા, મોડા કામ બધું જ પડ્યું હતું કેમ કે નવરાત્રીના બે દિવસના કપડાં ભેગા થઈ ગયા હતા તો ધોવાઈ તો ગયા હતા પણ ઝંકેલોના બાકી હતા તો ફટાફટ કામ કરી લીધું કેમ કે પછી બપોરે જમવાની તૈયારી પણ કરવી પડે તો આપણે પછી ફટાફટ કામ કરી. તો પછી હોટલમાં મને એ લોકો એટલા માટે બોલાવ્યો હતો કારણ કે આ શેફ મસ્કતથી આવેલા હતા અને એ કોર્પોરેટ શેફ છે અમારી હોટેલ્સના. તો એ કંઈક નવું બ્રેડ્સ ને નવા ઇન્ગ્રીડિયન્ટ ને એવું બધું લઈને આવ્યા છે તો બસ એ જોવા માટે જ અમને બોલાવ્યા હતા કારણ કે એમાં નવા ગ્લુટન ને એલર્જી હોય ને તો એ બધું. હેલો જય શ્રી કૃષ્ણ. તો હવે જઈ છીએ રખડવા બીચ ઉપર. બીચ ઉપર જવું છે? હા વાંધો નહીં, હાલો તો બીચ ઉપર ઉપડ્યું. બીજું શું અમારું શું કામ છે? જમીનનો ટાઈમ તો કાઢવો ને, જવું તો પડશે. તો ચાલો જઈએ બીચ ઉપર, જો કંઈક નજારો આવો છે અત્યારનો. હવે આવી ગયા છીએ અહીં કણે ફરવા બીચ ઉપર. જો કોઈને નાસ્તો કરો તો જે તમને દેખાય નાસ્તો કરો તો અહીં તો અહીં કણે નાસ્તામાં આપણું આપણા લગતું કાંઈ હોય જ નહીં કારણ કે આપણું હોય ચિકન મટન મુર્ગા બટકા હોય ભાઈ આપણને એવું કાંઈ ખાવાનો વિચાર હોય નહીં જોઈ ને આપણને ઉલટી આવે. એટલે બતાવો તમને. અહીંના લોકો છે ને ભાઈ ખરેખર આમ બહુ હાલ શું કહેવાય કેમ ખબર છે અહીંયા લોકોને બસ ગાડીમાં બેઠું બેઠું ખાવું છે એમ. એટલે ફોન મારે ને એટલે બોલો ભાઈ ટેસ્ટ ને આકડે અંદર દેવા આવે એમ. જવાય રીતે પાણી કેટલું ખબર નહીં. આ તો પૂનમ તો છે નહીં તો પાણી કેમ એટલું બધું ઊંડર ગયું ગયું. તો પેલા સ્ટાર્ટિંગમાં પાણી જો અહીં લગીને ફેર્યું હતું બરાબર, હવે અહીંથી લો ઠેઠ અહીં ઠેઠ આવી ગયું પાણી એમ. એટલે હું ભાઈ આ કોઈ કઈ ડબલે ડબલે પાણી ખાલી નહીં જ કરતું હોય ને એટલે પાણીમાં કેટલું ઊંડું ઉગી ગયું પાણી, બહુ સાચું ખાલી થઈ ગયું છે પાણી. આજે થોડું ક્લીન પાણી છે, હા આશરું છે. લેવું છે ઈંડા લેવા છે? ઈંડા લેવા છે શું કરશે એનું? તો
તો પછી અમે જોવા આવી ગયા હતા અહીં કરી ક્રિકેટ અહીં કરી અમારે હોટલના જ બધો સ્ટાફ અમારો હોટલનો જ છે અમારા એચઆર ડિપાર્ટમેન્ટ તરફથી અમને આખા સ્ટાફને ક્રિકેટ રમાડે છે ત્યાં કોલ્ડ ડ્રિંક પણ હતું તો આપણે તો જો ખાલી કોલ્ડ ડ્રિંક પીવા માટે ગયા હતા બાકી બીજું કાંઈ નહોતું અત્યારે જો મેચ જોઈને આવ્યો હજી મેચ ચાલુ જ છે ભાઈ ઓલાને 51 રન થયા અને એકને 15 રનમાં ભાઈ પૂરો ઓવર આવ્યો આપણે તો ખાલી બસ આ કોલ્ડ ડ્રિંક પીવા ગયા હતા બીજું કાંઈ આપણું કાંઈ કામ હતું નહીં બસ કોલ્ડ ડ્રિંક લઈને પાછા કારણ કે ત્યાં જ્યુસ ને કોલ્ડ ડ્રિંક ને ફ્રૂટ્સ ને બધું હતું આપણે કોલ્ડ ડ્રિંક પીને પાછા આપણે બીજું કાંઈ હોય નહીં આપણને કાંઈ ખબર પડે નહીં ક્રિકેટમાં ચાલો એવું છે હવે કંઈક બને છે અહીં કંઈ ખાવાનું શું બને છે આજે ખાવામાં ઓય ભાઉ હું ખાવામાં બને છે આજે ઓહો બટેકા તો આજે બટેકા મૂળા જો એમને અથડિયા બટેકા મૂળા ખબર નહીં